પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા ભવન ન હોવાથી કુલપતિએ રાજ્ય સરકારને રજૂઆત કરી છે. યુનિવર્સિટીમાં લાખો કરોડોના ખર્ચે વિવિધ ફેકલ્ટીના ભવનોનું નિર્માણ કરાયું છે, પરંતુ આ યુનિવર્સિટીના સત્તાવાળાઓ પાસે માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા ભવન બનાવવા પૈસા નથી કે શું, તે અહીં મોટો સવાલ ઉભો થાય છે. પાટણ એનએસયુઆઈના સંગઠન દ્વારા આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાંથી હજારો વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ઉલ્લેખનીય છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટીની સ્થાપના થયા બાદ દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીમાં ગુજરાતી ભવન મંજૂર કરાયું હતું. વિષય માટેની માગણી સરકારમાં પડતર છે. મને આશા છે કે રાજ્ય સરકાર જ્યારે આ યુનિવર્સિટીનું નામ હેમચંદ્રાચાર્ય કે જેનાથી ગુજરાતી ભાષાનો અસ્તિત્વ શરૂ થાય છે, વિશ્વાસ છે કે રાજ્ય સરકાર ભાષાનું આ ભવન શરૂ કરવા માટેની પરવાનગી આપશે. યુનિવર્સિટીની અંદર ભાષા ભવન નથી, ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, કોઈ પણ જાતની ભાષા ભવનનું આયોજન કરવાનું નથી, કરેલું નથી, જે ખરેખર બહુ ખોટું કહેવાય. આપણે અત્યારે હાલમાં આ ઉપરથી સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આપણે હેમચંદ્રાચાર્યજીના નામને કલંકિત કરી રહ્યા છીએ. ખરેખર યુનિવર્સિટીની અંદર અધરવાઇઝ બીજા બધા બાંધકામ કરવાની, આ લોકોને બીજા બાંધકામો કરવાની મંજૂરી મળે છે, પણ એક હેમચંદ્રાચાર્યજીના નામ ઉપરથી હોય યુનિવર્સિટી અને ખરેખર ભાષા ભવન ના હોય તે બહુ ખોટું છે, અયોગ્ય છે. ચોક્કસ ગુજરાતી ભાષા અને હિન્દી ભાષાનો અહીંયા વિભાગ હોવો જ જોઈએ, અને જો એ નથી થતો તો કદાચ કોઈને કોઈ રીતે આપણી સૌ એમનું અપમાન કરી રહ્યા છીએ. એ સંસ્કૃતિનું, એ નામનું, એવો મને ચોક્કસ